2022 વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી ગયા છે અને એકવાર ફરી આ મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવા જઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે ચૂંટણીની ખાસ પ્રકારની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે અને આ સાથે જ બેઠકનો દોર પણ શરૂ છે જ્યારે બીજી બાજુ કાર્યકર્તાઓને આદેશ આપી દેવામાં આવ્યા છે ગ્રાઉન્ડ લેવલની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે મહત્વનું છે કે 2017 વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 99 બેઠકો પ્રાપ્ત કરી હતી જ્યારે કોંગ્રેસે 77 બેઠકો પ્રાપ્ત કરી હતી ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીએ 150 થી વધુનો બેઠકનો લક્ષ્યાંક રાખ્યો છે ત્યારે હવે આ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે અને આ સાથે જ તેમના મદદે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવી રહ્યા છે કારણ કે મહત્વનું છે કે હર હંમેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરાને જોઈને જ બીજેપીને હર હંમેશ મત મળતા આવ્યા છે અને એટલા માટે જ હવે અનેક પ્રકારના કાર્યક્રમો પણ ભાજપ સરકાર ઘડી રહી છે ત્યારે જ ગુજરાતની આ વિધાનસભાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહેશે એ ચોક્કસપણે અત્યારે કહી શકાય છે ત્યારે શું છે ફોર્મ્યુલા ભારતીય જનતા પાર્ટીના એ તમામ રણનીતિ પર કરીશું નજર નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા પીએમ મોદી આ મહિનાના અંતમાં ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી શકે છે આજ દરમિયાન તેઓ વિવિધ સત્તાવાર અને રાજકીય કાર્યક્રમોમાં ભાગ લેશે તેઓ આદિવાસી બહુમતી ધરાવતા જિલ્લા દાહોદના પ્રવાસે પણ જવાના છે પીએમ મોદી 11 માર્ચ 5 રાજ્યોની તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણી બાદ ગુજરાત પહોંચ્યા હતા તે જ દરમિયાન તેમણે રોડ શો પણ કર્યો હતો મીડિયા રિપોર્ટ્સ મુજબ ભાજપે મતદારો સુધી પહોંચવા માટે બાઇક રેલી શરૂ કરી દીધી છે મળતી માહિતી મુજબ બુધવારે અમદાવાદથી શરૂ થયેલી ટ્રેન રાજ્યની 90 વિધાનસભા બેઠકો સુધી પહોંચશે રાજ્યમાં કુલ 182 બેઠકો છે ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ કહ્યું હતું કે રેલી દરમિયાન કાર્યકર્તાઓ 20 દિવસમાં 1000 સ્વતંત્ર સેનાનીઓના પરિવારોને પણ મળશે છેલ્લી એટલે કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સીટની સદી ફટકાર્યા બાદ એક સીટથી ચૂકી ગયું હતું 182 સીટવાળા રાજ્યમાં ભાજપે 99 સીટો જીતી છે તે જ સમયે 177 બેઠક પર ઉતરેલી કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી રાજ્યની 58 બેઠકો પર દાવ અજમાવનાર એનસીપીના ખાતામાં પણ એક બેઠક આવી હતી આ સિવાય બહુજન સમાજ પાર્ટી સીપીઆઈ સીપીએમ એક પણ સીટ નથી જીતી શકી આ સાથે જ કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ કરી લીધી છે કોંગ્રેસે આઝાદીના 75મા વર્ષ નિમિત્તે બુધવારથી આઝાદી ગૌરવ યાત્રાની શરૂઆત કરી છે માનવામાં આવે છે કે આ મુલાકાત દ્વારા કોંગ્રેસ આઝાદી પછી ભારતના સ્વતંત્રતા સંગ્રામ અને રાષ્ટ્રીય નિર્માણમાં પોતાનું યોગદાન બતાવવાની યોજના બનાવી રહી છે કોંગ્રેસની આ મુલાકાતને વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની શરૂઆત માનવામાં આવી રહી છે મહત્વનું છે કે આ વખતે ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ જોવા મળવાનું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સાથે સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપવા એડી ચોટીનું જોર આ બંને પાર્ટી પણ લગાવી રહી છે ત્યારે આ વખતેની વિધાનસભાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહેશે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા નમસ્કાર